સમાચાર વલસાડથી કે જ્યાં નગરપાલિકાએ પાણીવેરામાં વેરામાં બાવન ટકાનો વધારો કરતા થઈ રહ્યો છે વિરોધ વલસાડ પાલિકાના વહીવટદારે પાણી વેરો રૂપિયા છસો સાહીઠની જગ્યાએ એક હજાર રૂપિયા કર્યો છે જેને લઈ અને કોંગ્રેસના પૂર્વ નગરસેવકો સ્થાનિકો સાથે રજૂઆત કરવા પહોંચ્યા પાલિકાના વહીવટદારને આવેદનપત્ર આપી અને માગ કરાય કે પાણી વેરામાં બાવન ટકાનો વધારો કરવાને બદલે વીસ ટકાનો વધારો કરવામાં આવે આ તરફ વલસાડ પાલિકાના વહીવટદારનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી વેરા વધારવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી હતી જે અમલમાં ન આવતા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વધારો કરાયો છે સાથે જ કહેવું કે વેરા વધારાના વિરોધમાં વાંધા અરજી કરનારને કોઈ યોગ્ય કારણ ન આપતા વાંધા અરજી માન્ય રખાઈ ન હતી જો કે સવાલ એ છે કે ત્રણ હજારથી વધુ વાંધારજી શા માટે ધ્યાને ન લેવાય આજની કારમી મોંઘવારીમાં લોકો પાસ લોકો પાસે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ્યારે આજે લોકો ઓળખા મારી રહ્યા છે કોવિડ નાઇન્ટીન પછી આપણે રોજ જોઈએ છે રોજબરોજ કે ગઈકાલે પણ વર્તમાન થતું જોઈએ કે ઘણા લોકોએ બે બેકારીના લીધે આત્મહત્યા તરફ લોકો દોરાઈ રહ્યા છે આવા સંજોગોમાં નગરપાલિકા જે વેરો વધારી રહી છે એ ખૂબ અસહ્ય છે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ દસ ટકા અથવા વીસ ટકા વધારે હોય શકે પચાસ ટકા ઉપર રાખી એના માટે રજૂઆત કરી છે વધુ વાંધા સૂચનો રજૂ તે છતાં નગરપાલિકા એ કોઈ પણ વાંધા સૂચનો સાંભળ્યા વગર પ્રથમ વાહન વેરો દાખલ કરી દીધો અને ત્યારબાદ પાણી ખાસ પાણી વેરો દાખલ કર્યો છે હવે પાણી વેરો અત્યારે હાલમાં છસો ને સાઠ રૂપિયા છે અમારી રજૂઆતને તમે બાવન ટકા જેટલો વેરો વધારો દાખલ નહી કરી શકો અમારી સાથે વાંધા રજૂ કરનારાઓને સાંભળવા જોઈએ સ્વાભાવિક છે નગરપાલિકા વધારો કરી શકે પણ તે દસ વીસ ટકા પચીસ ટકા સુધી આ બાવન ટકા વધારો એમાં અમારો સખત વાંધો છે જે આવેદન પત્ર આપવામાં આવ્યું અને એમાં એમનું કેવું હતું કે અત્યાર સુધીના જેના વેરા ભરાઈ ગયા છે એની ઉપર આ વેરો લગાડવામાં નથી આવ્યો બાકી છે એની ઉપર લગાડવામાં આવ્યો છે તો એવું નથી આ વર્ષ ચોવીસ પચીસ થી જ આની અમલવારી હોય છે એટલા માટે જેના વેરા ભરાઈ ચુક્યા છે તો એને આપણે નેક્સ્ટ ઇયર ના વેરામાં એનું કેલ્ક્યુલેશન કરીને એની ઇફેક્ટ આપવામાં આવશે એટલે વેરા વધારો છે એ યુનિફોર્મલી બધાની ઉપર જ લાગુ પડશે કોઈ પણ નાગરિકો વચ્ચે ભેદભાવ નહિ થાય કે જે લોકોએ પેલા ભરી દીધા છે એની ઉપર હવે નહિ લાગે એવું